દહેગામ નરોડા મુખ્ય માર્ગ ઉપર એક સ્વિફ્ટ કારે ટક્કર મારતા બે વ્યક્તિઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત. ગાંધીનગર જિલ્લાના દહેગામથી નરોડા જવાના મુખ્ય માર્ગ ઉપર દિન પ્રતિદિન અકસ્માતો વધી રહ્યા છે. છેલ્લા એક માસમાં 2-3 વ્યક્તિઓને મોત થવા પામ્યા છે અને આજે સવારે સોનાડા ગામે ખાતે રહેતા રમણભાઈ સુમાભાઈ પટેલ અને તેમના ભાગ્યો ખેતરમાંથી ગામ તરફ જવા માટે નીકળ્યા હતા ત્યારે નરોડાથી દહેગામ તરફ પસાર થઈ રહેલ સ્વિફ્ટ કારે તેઓને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અને અકસ્માત એટલો હતો, આ મારુતિ કારે આ બે વ્યક્તિઓને ટક્કર માર્યા બાદ 70 ફૂટ જેટલા દૂર રોડ ઉપર દોડી જવા પામી હતી અને આ બંને વ્યક્તિઓને ગંભીર ઈજાઓ તથા બંનેના કમકમાટી ભર્યા મોત થવા પામ્યા છે. અને આ મોતના પગલે મુખ્ય માર્ગ ઉપર લોકોના ટોળેટોળા આ દ્રશ્યો જોવા માટે ઉમટી પડ્યા હતા અને લાંબા સમય સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને આ ટ્રક ચાલક કાર મૂકીને ત્યાંથી ભાગ્યો અને અકસ્માતના ઘવાયેલા બે વ્યક્તિઓ લોહીવાળા હાલતમાં પડેલા હોવાથી આવેલા લોકોએ આ અંગેની જાણ ડભોડા પોલીસને કરતા પોલીસે આવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અગ્રસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.